બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેઓએ જણાવ્યું છે કે બનાસકાંઠાની અને પંચમહાલ સહકારી મંડળીઓનું સંકલન થશે. બધી જ સહકારી સંસ્થાઓના સંકલનની શરૂઆત બનાસકાંઠાથી થશે. દેશના નાણાં દેશમાં અને ખેડૂતોના નાણાં ખેડૂતો પાસે જ રહે તેવું મોડેલ તૈયાર કરવામાં આવશે. અને તેમજ વધુમાં તેઓએ જણાવ્યું છે કે પશુપાલક મહિલાઓને 50,000 સુધી ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવશે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આગેવાનીમાં અલગ સહકાર મંત્રાલય થયું અને તેની જવાબદારી ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને આપવામાં આવી. સહકારની અંદર ખૂબ મોટું પરિવર્તન અને તેનો ગ્રોથ અલગ અલગ રીતે થઈ રહ્યો છે. ખાસ કરીને ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની બાબત હોય કે બધી સહકારી સંસ્થાનું કોઓર્ડિનેશનનું હોય, તો બનાસકાંઠામાં જે કાર્યક્રમ 15મીએ થાય છે એ બનાસ અને પંચમહાલ બેની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સૂચના આપી હતી કે બધી સહકારી સંસ્થાઓનું કોઓર્ડિનેશન થાય અને દેશના નાણાં દેશની અંદર જ રહે, ખેડૂતોના નાણાં પાછા ખેડૂતો સુધી પહોંચે, તો એ માટેનું એક અલગ મોડલ એની શરૂઆત અહીંથી કરવામાં આવી રહી છે. આ બંનેની સફળતા પછી દેશભરની અંદર પણ આનું અમલીકરણ થશે. સહકારનો એક ખૂબ મોટો નવો અધ્યાય એ આ પ્રમાણે માન્ય સહકાર મંત્રી શ્રી ગૃહમંત્રીશ્રીના આગેવાનીમાં થયો.